બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંજાર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું. અંજાર નગરપાલિકા દ્વારા ઠરાવ નંબર 170 તારીખ 30/10/2021 વારાથી એવું ઠરાવવામાં આવેલ છે કે આવેલ મશીન નગરપાલિકામાં ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ છે કે કેમ તેની ચકાસણી સરકારી અર્ધ સરકારી અથવા સરકાર માન્ય તજજ્ઞ પાસે કરાવવા એક સમિતિ નીમવામાં આવેલ, જેમાં સભ્ય તરીકે પૂર્વ લીલાવતીબેન દિલીપ પ્રજાપતિ અધ્યક્ષા અંજાર નગરપાલિકા, બે પૂર્વ બહાદુરસિંહ ડી જાડેજા ઉપપ્રમુખ અંજાર નગરપાલિકામાં, ત્રણ પૂર્વ વિજય દેવસિંહ પલંગ કારોબારી ચેરમેન અંજાર નગરપાલિકા તથા ચાર પૂર્વ જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન અને હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ દીપક કોડરાણીને નિમવામાં આવ્યા હતા. અંજાર નગરપાલિકા દ્વારા બે વખત મશીનનો ટીપીઆઈ રિપોર્ટ કરવામાં આવ્યું, જે રિપોર્ટમાં અમુક પાર્ટ કામ ન હતા કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથમ વખત અંજાર નગરપાલિકા દ્વારા 2500ના ખર્ચે જેટી મશીન થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું, તો બીજી વખત અંજાર નગરપાલિકા દ્વારા 40,000ના ખર્ચે જેટી મશીન થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું. અધિકૃત કરવામાં આવેલ સમિતિ દ્વારા સંયુક્ત સહયોગ કરી ચીફ ઓફિસર અંજાર નગરપાલિકાને તારીખ 31/2022ના રોજ જાણ કરવામાં આવેલ કે એજન્સી દ્વારા જેનું મશીન અંજાર નગરપાલિકાને આપેલ છે તેવું જણાય છે. આ મશીન પરત લઈ જવા અને રકમ પરત કરવા એજન્સીને જાણ કરવી અને જ્યાં સુધી આ બાબતનો નિકાલ આવે નહીં ત્યાં સુધી સગર્ભ મશીનનો ઉપયોગ ન કરો તેવો હુકમ કરેલ હતો. પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન અને હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ દીપક કોડરાણીએ ખરેખર મશીનની ખરાબી બાબતે શું કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે બાબતે કોઈ રસ લીધો નથી, તેથી તે સ્પષ્ટ રીતે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તે સ્પષ્ટ થાય છે. ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓના પાપે 2 વર્ષનો સમય વીતી ગયો છતાં મશીનની કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ અંજારમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ભુજ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીગર પટેલે સમયમાં સમગ્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હતું. દરેક સરકારી સંસ્થાઓમાં સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય તો તેની જવાબદારી અધિકારી રહેતી હોય છે, પરંતુ અહીંયા તો ખુદ અધિકારી જ પાલિકાના સત્તાધીશો સાથે મળી સરકારની તિજોરી ભારે નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અંજાર નગરપાલિકાનું જેટિંગ કમ સેક્શન મશીન જ્યારે ભુજ નગરપાલિકાના ભાડે પેટે આપવામાં આવ્યું ત્યારે ભુજમાં મશીનમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. ત્યારે નવાઈ વાત એ છે કે અંજાર નગરપાલિકાનું ખરાબ મશીન ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ કેમ રિપેર કરાવવા માટે ઉતાવળ કરતા હતા? મશીન ખરાબ થઈ ગયું છે, શું તેની જાણ અંજાર નગરપાલિકાને કરવામાં આવી હતી કે કેમ તે વૈધક પ્રશ્ન છે. જો ભુજ નગરપાલિકા દ્વારા મશીન રિપેર કરવામાં આવ્યું તેના નાણાંની ભરપાઈ કઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી તે પણ મોટો પ્રશ્ન છે. આ ઘટના પરથી આવું યુક્તિ સ્પષ્ટ થાય છે, કરે કોણ અને ભરે કોણ? હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.